નમસ્કાર. આજે હું ઇન્સ્ટન્ટ બની જાય એવા છુંદાની રેસીપી શેર કરીશ. તો મેં કેરી લઈ લીધી છે. હવે આપણે કેરીને છાલ ઉતારી લઈશું. છુંદા માટે રાજાપુરી કેરી જ વપરાતી હોય છે, પણ મેં હાફૂસ કેરી લીધી છે. આ ખાટી છે એના માટે. તો આપણો છુંદો બહુ સરસ ટેસ્ટી બનશે. તો કેરી છોલાઈ ગઈ છે, હવે આપણે એને છીણી લઈશું. આ છુંદો પણ તડકા છાયા જેવો ટેસ્ટી બનશે. હવે આપણે એક બાઉલમાં છીણ લઈ લઈશું. હવે આપણે હળદર લઈશું, થોડું મીઠું નાખીશું, સરસ રીતે મિક્સ કરીશું. પાણી છૂટું પડી જાય ત્યાં સુધી. એવું લાગે કે વધારે પાણી છે તો આપણે થોડું પાણી પણ કાઢી લઈ શકાય. હવે આપણે એમાં ખાંડ ઉમેરીશું. જેટલો છુંદો હોય એટલું જ આપણે ખાંડ પણ લેવાની. 200 ગ્રામ છીણ હોય તો 200 ગ્રામ ખાંડ લેવાની, તો આપણો છુંદો વધારે સમય સુધી રહી શકે. સરસ રીતે મિક્સ કરીશું. ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે હલાવતા રહીશું. તો સરસ રીતે આપણે ખાંડ ઓગળી ગઈ છે. હવે આપણે એક પેન લઈ લઈશું અને આપણે જે છુંદો છે એ એડ કરીશું. હવે આપણે એક તારની ચાસળી મળે ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું. મીડિયમ તાપે જ ગરમ કરવાનું. હવે આપણે તજ પાવડર ઉમેરીશું, ઇલાયચી પાવડર, લવિંગ નાખીશું. સરસ મિક્સ કરી લઈશું. સરસ રીતે પાકી રહ્યો છે આપણો છુંદો. એક તારની ચાસણી બની છે કે નહીં ચેક કરી લેવું. થોડું ઠંડુ થશે એટલે આપણને ખ્યાલ આવી જશે કે આપણો છુંદો રેડી થઈ ગયો છે. હવે આપણે ગેસ પરથી ઉતારી લઈશું. એમાં લાલ કાશ્મીરી મરચું ઉમેરીશું કલર માટે. સરસ રીતે મિક્સ કરી લઈશું. એ ઠંડુ થવા દઈશું. ઠંડો થઈ જાય ત્યારે આપણે કાચની બોટલમાં ભરી લઈશું. તમે કોઈ પણ એરટાઈટ કન્ટેનરમાં ભરી શકો છો. તો સરસ મજાનો આપણો છુંદો તૈયાર છે. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.